હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મળતી માહિતી અનુસાર જામનગર શહેરમાં પીએમ મોદીના આગમનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ચૂકી છે. આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી જામનગર પહોંચવાના છે, તો જે રીતે સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે જામનગરથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સંજીવ રાજપૂત. જી સંજીવ, પીએમ મોદી જામનગર પહોંચવાના છે, તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે, શું કહેવું છે આપનું? જી રેના, આજે ભારતના પ્રધાનમંત્રી અહીંયા જામનગર પધારી રહ્યા છે. ત્યારે 1:15 વાગે તેઓ એરફોર્સ સ્ટેશન ખાતે એમનું લેન્ડિંગ કરશે અને ત્યારબાદ તેઓ અહીંથી તેમને રોડ શો કર્યું છે સર્કિટ હાઉસ સુધી, અને જે બપોરનું ભોજન લીધા બાદ અહીંયા જામનગરની પાસે જ એક સ્થળ છે શાખા ભાવનની પાસે, ત્યાં કને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પ્રથમ આઉટપોસ્ટ સેન્ટર ખુલવા જઈ રહ્યું છે. ત્યારે ત્યાં કને એ સ્થળ ઉપર કાર્યક્રમમાં પહોંચે અને ત્યાં કને તેઓ એનું ઉદઘાટન કરીને ત્યાંથી રવાના થશે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં જામનગરવાસીઓ તેમને આવકારવા માટે સંગની રહ્યા છે. અહીંયા જામનગર એરફોર્સ સ્ટેશન થી લઈને સર્કિટ હાઉસ તેમજ પૂરા નગરની અંદર જામનગરવાસીઓ દ્વારા તેમને આવકારવા માટેની પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જીરેના જી, આપ જણાવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત પણ કડક સજ્જ કરી દેવામાં આવી છે પોલીસને, પણ તેને લઈને શું કહેવું છે આપનું? જી રેના, પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર જામનગર અત્યારે છાવણીમાં, પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે કડક બંદોબસ્તનો આયોજન કરીને કોઈ પણ તેમની સુરક્ષામાં ચૂક ન રહી જાય તે માટેની પૂરી વ્યવસ્થા કરી છે. જામનગર શહેર પોલીસ, એસપીજી તેમજ તમામ લોકલ એજન્સીઓ અને નેશનલ એજન્સીઓ સાથે મળીને તેમના સંયુક્ત સહયોગ સાથે તેઓ વર્ક કરી રહ્યા છે, અને તમામ પોલીસ સૌરાષ્ટ્રની જેટલી બી તમામ પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા પોલીસને ખડકી દેવામાં આવી છે. જી સંજીવ, હાલ પૂરતી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જી રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, તો જામનગર શહેરમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈને જામનગર વાસીઓ સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. તો જામનગર આખું પોલીસ છાવણીમાં ફેરાઈ ચૂક્યું છે, કોઈ પણ ચૂક ન રહી જાય તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો જામનગર વાસીઓ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે સજ્જ બન્યા છે. જામનગર શહેર પીએમને આવકારવા માટે થનગની રહ્યું છે. તો આપને વધુ માહિતી પણ આપના પાસે પહોંચાડતા રહીશું. હાલ પૂરતું આપને જણાવી દઈએ કે જે જામનગરની માહિતી આપને પ્રાપ્ત થઈ રહી છે, નરેન્દ્ર મોદીને આવકારવા માટે જામનગર વાસીઓ થનગની રહ્યા છે.